હરિયાણાના ભિવાનીના ખાણ વિસ્તાર ડાડમમાં શનિવારે એક પર્વત ધસી પડ્યો હતો. દુર્ઘટનામાં કાટમાળમાં દટાઈને 3 વ્યક્તિના મોત થયા છે. કાટમાળમાંથી 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, તો દુર્ઘટનામાં 20-25 લોકો દટાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ખાણકામમાં ઉપયોગમાં લેવાતા કેટલાક મશીનો પણ કાટમાળ નીચે દટાઈ ગયા છે, તો મૃત્યુ પામેલા મજૂરો છત્તીસગઢ અને રાજસ્થાનના છે. કાટમાળમાં કુલ કેટલા લોકો દટાયા છે તે બાબતની હજી સુધી જાણકારી મળી શકી નથી. જોકે પર્વત કુદરતી રીતે જ ધસી પડ્યો કે બ્લાસ્ટને કારણે આ દુર્ઘટના સર્જાઈ એ બાબતે હાલમાં જાણી શકાયું નથી. ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. હાલમાં 3 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. તંત્ર અને પોલીસ દ્વારા ઘટના સ્થળ પર મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, તો બચાવ ટીમના રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકો છત્તીસગઢ અને રાજસ્થાનના મજૂરો છે, જે પથ્થરો નીચે કેટલાક લોકો દટાયા છે એ હજુ સુધી જાણી શકાયું નથી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.